નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો ને શ્રી સી કેજી પ્રાથમિક શાળાના ધોરણ આઠના ગણિતના ડિજિટલ ક્લાસરૂમમાં આજે આપણે પ્રકરણ નવ બેઝિક પદાવલીઓ અને નિત્ય સમના અભ્યાસની શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતમાં તમે પદાવલી વિશે શીખ્યા છો અહીં તમે જોઈ શકો છો કે એક્સ પ્લસ પાંચ બે વાય માઇનસ સાત ચાર એક્સ વર્ગ નવ એક્સ વાય માઇનસ આઠ આ બધી પદાવલીઓ છે પદાવલીઓ ચલ અને અચળને સાંકળવાથી મળે છે જેમ કે એક્સ પ્લસ પાંચમાં એક્સ એ ચલ છે જ્યારે પાંચ એ અચળ પદ છે બે વાય માઇનસ સાત પદાવલીમાં વાય છે એ ચલ પદ છે જ્યારે બે અને સાત એ અચળ પદ છે તે જ રીતે ચારેક્સ વર્ગમાં ચાર અચળ પદ અને એક્સ ચલ પદ છે તેમજ નવ એક્સ વાય માઇનસ આઠમાં એક્સ અને વાય એમ બે ચલ છે જ્યારે નવ અને આઠ એ અચળ સંખ્યાઓ છે પદાવલીમાં રહેલા ચલની કિંમત કંઈ પણ હોઈ શકે અને જે રીતે પદાવલીમાં ચલની કિંમત મૂકીએ તેને અનુરૂપ પદાવલીની કિંમત પણ બદલાતી રહે આપણે પદાવલી એક્સ પ્લસ પાંચ માટે આ સમજીએ તો જો પદાવલી એક્સ પ્લસ પાંચમાં એક્સની કિંમત એક લેવામાં આવે તો અહીં એક્સ બરાબર એક મૂકતા એક વત્તા પાંચ એટલે કે પદાવલીની કિંમત છ થશે તે જ રીતે જો એક્સની કિંમત બે લેવામાં આવે તો એક્સની જગ્યાએ બે મૂકતા બે વત્તા પાંચ એટલે પદાવલીની કિંમત સાત થશે આમ કોઈ પણ પદાવલીમાં તેમાં રહેલા ચલની કિંમતના આધારે પદાવલીની કિંમત પણ બદલાય છે હવે આપણે પદ અવયવ અને સહગુણક વિશે સમજીએ એના માટે એક ઉદાહરણ જોઈએ કે પદાવલી ત્રણ એક્સ પ્લસ પાંચમાં એક પદ ત્રણ એક્સ અને બીજું પદ પાંચ છે આમ કોઈપણ પદાવલીમાં સરવાળા કે બાદબાકીની નિશાની પછીનું જે પદ આવે તે બીજું પદ થાય અહીં પદ ત્રણ એક્સમાં ત્રણ અને એક્સ એ બે પદનો ગુણાકાર છે તેથી પદ ત્રણેક્સ માટે ત્રણ અને એક્સ એ તેના અવયવ છે જ્યારે પાંચ એ અચળ પદ છે કેમ કે તેની સાથે ચલ નથી એટલા માટે પાંચ અચળ પદ છે આ જ પદાવલી ત્રણેક્સ પ્લસ પાંચના સહગુણકો માટે વાત કરીએ તો અહીં પહેલું પદ ત્રણેક્સ છે જેમાં એક્સ ચલનો સહગુણક ત્રણ છે એટલે કે પહેલાં પદ ત્રણ એક્સમાં સહગુણક ત્રણ છે જ્યારે બીજું પદ પાંચમાં સહગુણક પાંચ છે એટલે કે કોઈ પણ પદાવલીમાં ચલની સાથે ગુણાકારતી રહેલી સંખ્યાને તેનો સહગુણક કહેવાય જ્યારે અચળ પદ પોતે જ સહગુણક તરીકે હોય છે એક બીજું ઉદાહરણ સમજીએ પદાવલી નવ એક્સ વાય માઇનસ આઠ વાય તો આ પદાવલી માટે પહેલું પદ નવ એક્સ વાય છે જેમાં ચલ એક્સ વાયની સાથે સહગુણક નવ છે એટલે કે પ્રથમ પદનો સહગુણક નવ થશે જ્યારે બીજું પદ માઇનસ આઠ વાય છે જેમાં સહગુણક માઇનસ આઠ છે તો આ ઉદાહરણ પરથી તમે સમજ્યા હશો કે જ્યારે કોઈ પણ પદનો સહગુણક ધન નિશાનીથી હોય તો ધન નિશાની મૂકવાની જરૂર નથી પણ જ્યારે સહગુણકની આગળ ઋણ નિશાની હોય ત્યારે એ ઋણ નિશાની સહગુણકને મળે છે અને સહગુણક ઋણ નિશાનીથી લખાય છે ચાલો હવે આપણે એક પદી દ્વિપદી અને ત્રિપદી વિશે શીખીએ તો વિદ્યાર્થી મિત્રો જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય તેવી પદાવલીને એક પદી કહે છે જેમ કે ચાર એક્સ વાય અહીં ચાર એક્સ વાય એવું એક જ પદ હોવાથી ચાર એક્સ વાય એ એક પદી છે તે જ રીતે બે પદ ધરાવતી પદાવલીને દ્વિપદી કહે છે જેમકે ચાર એક્સ વાય માઇનસ પાંચ વાય એટલે કે અહીં ચાર એક્સ વાય અને પાંચ વાયની વચ્ચે માઇનસની નિશાની હોવાથી અહીં પાંચ વાય એ બીજું પદ છે અહીં એમ ચાર એક્સ વાય અને પાંચ વાય એમ બે પદ હોવાથી તે દ્વિપદી છે ત્રણ પદ ધરાવતી પદાવલીને ત્રિપદી કહે છે જેમ કે ચારેક્સ વાય માઇનસ પાંચ વાય પ્લસ સાત એક્સ એટલે કે દ્વિપદી અને ત્રિપદીમાં બીજું કે ત્રીજું આગળનું પદ ધન કે ઋણ નિશાનીથી હોય છે જ્યારે એક પદીમાં માત્ર એક જ પદ હોય છે એક કે તેથી વધુ પદો કે જેના સહગુણકો શૂન્ય ન હોય તેને બહુપદી કહે છે અહીં ચાર એક્સ વાય માઇનસ પાંચ વાય પ્લસ સાત એક્સ પ્લસ બે એ બહુપદી છે જે ચાર પદની બહુપદી છે હવે આપણે સજાતીય અને વિજાતીય પદો એક ઉદાહરણની મદદથી સમજીએ તો અહીં કેટલીક એક પદીઓ દર્શાવેલી છે જેમ કે સાતેક્સ માઇનસ નવ એક્સ પાંચ એક્સનો વર્ગ માઇનસ છ એક્સ વાય આઠ એક્સનો વર્ગ બે એક્સ અને ત્રણ એક્સ વાય આ એક પદી માટે સાતેક્સ માઇનસ નવ એક્સ અને બે એક્સ એ સજાતીય પદ છે તે જ રીતે પાંચ એક્સ વર્ગ અને આઠ એક્સ વર્ગ પણ સજાતીય પદ છે માઇનસ છ એક્સ વાય અને ત્રણ એક્સ વાય સજાતીય પદ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જે સજાતીય પદોની જોડ જોઈ એ પરથી તમને સજાતીય પદો કોને કહેવાય તે સમજાઈ ગયું જે પદમાં ચલ અને ચલની ઘાત સરખી હોય તેવા પદોને સજાતીય પદ કહે છે જે તમે અહીં જોઈ શકો છો પ્રથમ ઉદાહરણમાં ત્રણે ત્રણ પદમાં ચલ એક્સ છે અને તેની ઘાત એક છે તે જ રીતે પાંચ એક્સ વર્ગ અને આઠ એક્સ વર્ગમાં ચલ એક્સ અને તેની બે ઘાત છે ત્રીજામાં માઇનસ છ એક્સ વાય અને ત્રણ એક્સ વાયમાં બંને જગ્યાએ ચલ એક્સ વાય અને તેની ઘાત એક છે પરંતુ સજાતીય પદો માટે ધન કે ઋણ નિશાની જોવામાં આવતી નથી એટલે કે એક પદ ઋણ નિશાનીથી હોય અને એક ધન નિશાનીથી હોય એવા પદો પણ સજાતીય પદો હોઈ શકે સજાતીય પદ માટે ફક્ત ચલ અને ચલનો ઘાત એ સરખા હોવા જરૂરી છે તો પછી આપણે વિજાતીય પદો કોને કહેશું તો જે પદોમાં ચલ અસમાન હોય અથવા ચલના ઘાત સરખા ન હોય તેવા પદોને વિજાતીય પદ કહે છે એક ઉદાહરણથી સમજીએ તો ત્રણ એક્સ અને પાંચ વાય આ બંને પદો વિજાતીય પદો છે કેમ કે ત્રણ એક્સમાં ચલ એક્સ છે અને પાંચ વાયમાં ચલ વાય છે એવી જ રીતે એક્સ અને ચાર એક્સનો વર્ગ પણ વિજાતીય પદ છે કેમ કે બંનેમાં ચલ સરખા છે પરંતુ ત્રણ એક્સમાં ચલ એક્સ એક જ વખત છે જ્યારે ચાર એક્સ વર્ગમાં ચલ એક્સની બે ઘાત છે આમ ચલ જુદા હોય કે ચલનો ઘાત જુદો હોય તો તેવા પદો વિજાતીય પદો છે જ્યારે ચલ અને ચલનો ઘાત બંને સરખા હોય તો જ તે પદ સજાતીય પદ થાય વિદ્યાર્થી મિત્રો બહુપદીના સરવાળા બાદ બાકી માટે આપણે સજાતીય પદોને ઓળખવા પડશે એટલા માટે આ સજાતીય પદોની સમજ યાદ રાખશો હવે આપણે દાખલો સ્વાધ્યાય નવ પોઈન્ટ એકની શરૂઆત કરીએ જેનો પેલો દાખલો છે નીચેની દરેક પદાવલીમાં રહેલા પદો અને સહગુણકો ઓળખો પેલી રકમ છે પાંચ એક્સ વાય ઝેડનો વર્ગ માઇનસ ત્રણ એક્સ વાય અહીં આ જે છે તે દ્વિપદી છે જેમાં પેલું પદ પાંચ એક્સ વાય ઝેડનો વર્ગ છે જેમાં સહગુણક પાંચ છે બીજું પદ માઇનસ ત્રણ એક્સ વાયનો સહગુણક માઇનસ ત્રણ છે બીજી રકમ સમજીએ એક વધતા એક્સ વધતા એક્સનો વર્ગ અહીં પહેલું પદ એક છે જે અચળ પદ હોવાથી તે પોતે જ સહગુણક એટલે કે તેનો સહગુણક એક થશે બીજું પદ એક્સ છે જેમાં સહગુણક તરીકે કાંઈ જ ન હોવાથી આપણે એક લખીશું કેમ કે એક છે એ ગુણાકારમાં તટસ્થ સંખ્યા છે એટલે કે અહીં એક્સની સાથે સહગુણક એક થશે તે જ રીતે એક્સ વર્ગના પદનો સહગુણક પણ એક થશે દાખલો ત્રીજો ચાર એક્સ વર્ગ વાય વર્ગ માઇનસ ચાર એક્સ વર્ગ વાય વર્ગ ઝેડ વર્ગ પ્લસ ઝેડ વર્ગ જેમાં પ્રથમ પદ ચાર એક્સ વર્ગ વાય વર્ગનો સહગુણક ચાર બીજું પદ માઇનસ ચાર એક્સ વર્ગ વાય વર્ગ ઝેડ વર્ગનો સહગુણક માઇનસ ચાર અને ઝેડ વર્ગમાં આગળ કાંઈ જ ન હોવાથી તેનો સહગુણક એક લખીશું વિદ્યાર્થી મિત્રો જ્યારે સહગુણકમાં કોઈ પણ પદની આગળ ઋણ નિશાની હોય ત્યારે તેનો સહગુણક ઋણ નિશાનીથી લખાય એ બાબતની નોંધ લેશો ચોથી રકમ જોઈએ ત્રણ માઇનસ પી ક્યુ પ્લસ ક્યુઆર માઇનસ આરપી અહીં ચાર પદની બહુપદી માટે પ્રથમ પદ ત્રણનો સહગુણક ત્રણ બીજું પદ માઇનસ પી ક્યુનો સહગુણક માઇનસ એક ત્રીજું પદ ક્યુ આરનો સહગુણક એક અને ચોથા પદ માઇનસ આર પીનો સહગુણક માઇનસ એક થશે પાંચમી રકમ એક્સ દ્વિતીયાંશ પ્લસ વાય દ્વિતીયાંશ માઇનસ એક્સ વાય અહીં એક્સ દ્વિતીયાંશ માટે એક દ્વિતિયાંશ એક્સ એવી રીતે પણ આપણે લખી શકીએ તેથી આપણે સમજી શકીએ કે ચલ એક્સનો સહગુણક એક દ્વિતીયાંશ છે તેવી જ રીતે વાય દ્વિતીયાંશ માટે સહગુણક એક દ્વિતિયાંશ અને માઇનસ એક્સ વાયનો સહગુણક માઇનસ એક થશે છઠ્ઠી રકમ જોઈએ ઝીરો માઇનસ ઝીરો સિક્સ પ્લસ ઝીરો ફાઇવ બી અહીં પ્રથમ પદ ઝીરો પોઈન્ટ ત્રણ એનો સહગુણક ઝીરો પોઈન્ટ ત્રણ થશે માઇનસ ઝીરો પોઈન્ટ સિક્સ એ બીનો સહગુણક માઇનસ ઝીરો સિક્સ અને ઝીરો નો પાંચ બીનો સહગુણક ઝીરો પોઈન્ટ પાંચ થશે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે સહગુણક તરીકે ધન સંખ્યા ઋણ સંખ્યા અપૂર્ણાંક સંખ્યા કે દશાંશ અપૂર્ણાંક પૈકીની કોઈપણ સંખ્યા હોઈ શકે હવે આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એકનો દાખલો બીજો શીખીએ નીચેની બહુપદીઓનું એક પદી દ્વિપદી કે ત્રિપદીમાં વર્ગીકરણ કરો કઈ બહુપદી ત્રણમાંથી એક પણ પ્રકારમાં બંધ બેસતી નથી તો વિદ્યાર્થી મિત્રો એક પદની બહુપદી એટલે એક પદી બે પદની બહુપદી એટલે દ્વિપદી અને ત્રણ પદની બહુપદી એટલે ત્રિપદી થાય ત્રણ કરતાં વધારે પદો હોય તેવી બહુપદી આ ત્રણમાંથી એક પણ પ્રકારમાં બંધ બેસતી આવશે નહીં અહીં પ્રથમ રકમ આપેલી છે એક્સ પ્લસ વાય જે દ્વિપદી હોવાથી દ્વિપદીના ખાનામાં દર્શાવેલી છે બીજી રકમ એક હજાર જે એક પદી હોવાથી તે એક પદીના ખાનામાં લખેલું છે ત્રીજી રકમ એક્સ પ્લસ એક્સનો વર્ગ પ્લસ એક્સનો ઘન પ્લસ એક્સની ઘાત અહીં બહુપદીમાં ચાર પદ હોવાથી તે એક પદી દ્વિપદી કે ત્રિપદીમાંથી એક પણ નથી તેથી આપણે એને અહીં ચોથા ખાનામાં દર્શાવેલી છે સાત પ્લસ વાય પ્લસ અહીં બહુપદીમાં તમે જોઈ શકો છો કે ત્રણ પદો છે સાત વાય અને પાંચ એક્સ એટલા માટે આપણે એને ત્રિપદીના ખાનામાં લખીશું પછીનું છે બે વાય માઇનસ ત્રણ વાય વર્ગ જે દ્વિપદી થશે બે વાય માઇનસ ત્રણ વાય વર્ગ ચાર વાયનો ઘન જેમાં ત્રણ પદ હોવાથી તે ત્રિપદી છે તો વિદ્યાર્થી મિત્રો એ જ રીતે દરેક બહુપદીમાં તેના પદોની સંખ્યાના આધારે તે આ ચારમાંથી કયા ખાનામાં આવશે તે અહીં દર્શાવેલું છે જે તમે બરાબર સમજશો અને તમારી ગણિતની નોટમાં સમજીને લખશો આશા રાખું છું કે તમે આજના લેક્ચરમાં સમજેલી બધી જ બાબતો બરાબર સમજ્યા હશો તેનો મહાવરો કરશો આભાર